તો તરફ ગોવામાં અભ્યાસ માટે ગયેલા વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા હતા ગોવામાં સાત કેસ પહેલા કોરોનાના પોઝિટિવ આવ્યા અને બાદમાં ગોવાના સ્થાનિક તંત્રની મહેનતથી આ સાતેય કોરોના દર્દી સાજા થઈ જતા છેલ્લા એક માસથી એક પણ કોરોના કેસ ન નોંધાતા ગ્રીન ઝોન જાહેર કરી દેવાયો હતો ત્યારે ગોવામાં વલસાડ જિલ્લાના છેતાલીસ વિદ્યાર્થીઓ લોકડાઉનમાં ફસાયા હતા અને આ વિદ્યાર્થીઓની ગોવા સરકારમાં રજૂઆત બાદ ખાનગી બસને મંજૂરી અપાઈ તેથી ખાનગી બસમાં સવાર થઈ વિદ્યાર્થીઓ ઘણા દિવસો બાદ પોતાના ઘરે પરત ફર્યા હતા જ્યારે ગોવાથી પરત ફરેલા તમામ વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઇન કરવાની તજવીજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી લોકડાઉનના કારણે નુસીમાં કોષ અટકી ગયો હતો તેના લીધે અમે ત્યાં ગયા હતા તો કોષ બંધ થઈ ગયો તો સર લોકો ત્યાં બધા બહારથી આવે એટલે એના ડરથી અમને પણ બીક લાગવા લાગી કે કોરોનાનો અસર અમારા પર પણ થઈ શકે તો એના માટે પછી અમે અમે ત્યાંથી ટ્રાય કરી કે લોકડાઉન જો હતું તો અમે આવી શકીએ પણ લોકડાઉન લંબાવાના કારણે અમે આવી ના શક્યા અને અમે સરકાર પાસે અપીલ પણ કરી પણ હવે જે તે રીતે સરકારે ગમે તે રીતે અમને સુવિધા કરી આપી અને પ્રાઇવેટ વાહન કરીને અમે અહીંયા સુધી સેફ પહોંચી ગયા આશરે વન ફોર્ટી સિક્સ હતા એ માટે અમે ફિફ્ટી સેવન અહીંયાના છે ગુજરાતીઓ છે અને બાકીના કેરલા છે મિક્સ છે તો એકચ્યુઅલમાં ત્યાં સાત કેસ હતા એમાંથી બધા નોર્મલ થઈ ગયા એટલે ત્યાં છે ને એ ગ્રીન ઝોનમાં આવી ગયું હતું